Good morning. How are you? All are fine. Friends, આગળના વિડિયોમાં આપણે શું જોઈ ગયા? તો કે સેલ્સમાંથી કેવી રીતે નેકલેસ બની શકે, બરાબર છે? એના આપણે અમુક સાઉન્ડ્સ કાઉન્ટ કર્યા અને એના જેવો બીજો એક એક્ઝામ્પલ પણ જોયું, બરાબર છે? ચલો હવે એમાં જ પેજ નંબર 126 પર સેકન્ડ નંબરનો સાઉન્ડ શું છે? વન કાર્ટૂનમાં 85 સોફ્ટવેર સમાઈ શકે છે, સહીને તેમાં 380 સોફ્ટવેર ગોઠવવાના છે. તેને બધા સોફ્ટવેર સમાવવા માટે કેટલા કાર્ટૂનની જરૂર પડે? કાર્ટૂન એટલે કે બોક્સ અને સોફ્ટવેર એટલે કે શાબુ. તો વન કાર્ટૂનમાં એક બોક્સમાં 85 સોફ્ટવેર સમાઈ શકે છે, બરાબર છે? એક કાર્ટૂનમાં 85 સોફ્ટવેર સમાઈ, 85 શાબુ સમાઈ. સહીને આવા ટોટલ કેટલા થર્ડ 338 સોફ્ટવેર ગોઠવવાના છે. એની પાસે ટોટલ 338 સોફ્ટવેર છે, તો તેને કેટલા કાર્ટૂનની જરૂર પડશે? તો આપણે કાર્ટૂનની સંખ્યા શોધવાની છે. ફ્રેન્ડ્સ, સહીની પાસે ટોટલ કેટલા સોફ્ટવેર છે? તો અહીંયા લખીએ ટોટલ સોફ્ટવેરની સંખ્યા બરાબર 338, બરાબર છે? વન કાર્ટૂનમાં સમાતા સોફ્ટવેરની સંખ્યા બરાબર કેટલા? 85, બરાબર છે? એક કાર્ટૂનમાં 85 સોફ્ટવેર સમાય છે. તો હવે આપણને 338 સોફ્ટવેર ભરવા માટે કેટલા કાર્ટૂન જોઈશે? તો અહીંયા આપણે સૌ સાંભળીએ, વન કાર્ટૂનમાં ભર્યા પછી બાકી રહેતા શબ્દ. ચલો 338 માઇનસ 85, ટોટલ 338 સોફ્ટવેર છે, બરાબર છે? અને એક કાર્ટૂનમાં કેટલા સોફ્ટવેર ભરીશું? 85 ભરવાના છે, સહી? તો 338 માંથી એક કાર્ટૂનમાં 85 સોફ્ટવેર ભરાય, તો કેટલા બાકી રહેશે? કરો સબટ્રેક્શન અને મને આન્સર કહો. ચલો જલ્દી જલ્દી કાઉન્ટિંગ કરો ફ્રેન્ડ્સ, કેટલા રહેશે? ચલો તો અહીંયા આપણે કરી શકીએ, 338 માઇનસ 85. ચલો એકમાંથી 5 માઇનસ થાય તો 3 માંથી 1 જશે, નહીં ને સબટ્રેક્ટ થાય. તો અહીંયા લઈશું આપણે બોરો 3 બીકમ્સ 2 એન્ડ 3 બીકમ્સ 30. 30 માઇનસ 8 કેટલા રહેશે? કાઉન્ટિંગ કરો ફ્રેન્ડ્સ, તો 5 એન્ડ 2 ના 2, તો 253 સોફ્ટવેર બાકી રહે, બરાબર છે? ચલો આગળ હવે સેકન્ડ કાર્ટૂનની વાત કરીએ. એક કાર્ટૂનમાં ભર્યા પછી બાકી રહેતા શબ્દ, બરાબર છે? ચલો 253 બાકી રહ્યા માઇનસ 85. ચલો હવે જો 253 માંથી 85 ને માઇનસ કરો ફ્રેન્ડ્સ, તો કેટલા બાકી રહેશે? 168 સોફ્ટવેર બાકી રહે. તમે કાઉન્ટિંગ કરો, બરાબર છે? સબટ્રેક્શન કરો એટલે 168 સોફ્ટવેર બાકી રહે. હવે જો આપણી પાસે ઘણા બધા સોફ્ટવેર છે, તો આપણે થર્ડ કાર્ટૂન ભરીએ. થર્ડ કાર્ટૂનમાં ભર્યા પછી બાકી રહેતા શબ્દની સંખ્યા, બરાબર? સોફ્ટવેર તો 168 માઇનસ 85. ફ્રેન્ડ્સ, આ 85 કેમ કરીએ છે? કેમ કે એક કાર્ટૂનમાં આપણે 85 સોફ્ટ ભરવાના છે. ટીચર અહીંયા તમને જણાવી દીધું છે, આપણી પાસે ટોટલ 338 સોફ્ટ હતા, બરાબર છે? એટલે આપણે 85 અહીંયા સબટ્રેક્ટ કર્યું છે. ચલો 168 માઇનસ 85 કાઉન્ટિંગ કરો, કેટલા રહે અને કેટલા બાકી વધે? જલ્દી જલ્દી સબટ્રેક્શન કરો. ચલો કેટલા રહેશે? 83.
બરાબર છે હવે જુઓ ટોટલ કેટલા કાર્ટૂન ભરાયા 1 2 એન્ડ 3 હવે આપણે તો દરેક કાર્ટૂન માં 85 માર્ક્સ સોલ્વ ભરવાના છે બરાબર બાકી રહ્યા આપણી પાસે 83 પણ સૈનિકે તો બધા જ સોલ્વ કાર્ટૂન માં ભરવાના છે તો આ 83 પણ એને ભરવા જ પડશે તો એને ચોથા ફોર્થ કાર્ટૂન ની જરૂર પડશે બરાબર છે 83 બાકી વધે છે ને કેમ કે અહીં લખ્યું છે કે 338 સોફ્ટવેર કાર્ટૂનમાં ભરવાના છે તો હવે આ 83 માટે પણ એને ચોથા કાર્ટૂનની જરૂર પડશે બરાબર છે તો આપણે અહીં લખી શકીએ કે સનીને 338 સોફ્ટવેર ભરવા फोर कार्टून नी जरूर पड़े बराबर छे फोर कार्टून नी जरूर पड़े ने जो आ फर्स्ट सेकंड एंड थर्ड बराबर आ थर्ड कार्टून में तो आपने 83 सॉफ्ट बार भरिया बराबर बाकी बधे छे બીજા 83 तो इन्हें बराबर ने आपने फोर्थ चौथो कार्टून नी पण जरूर पड़े फ्रेंड्स आशा राखु छु कि तमने आ सम्स में समझ पड़ी हसे चलो तो जुइए हवे थर्ड नंबर मनप्रीत ने हाउस बनावा 1500 थैली सीमेंट नी जरूर पड़े छे એટલે मनप्रीत ने हाउस बनावू छे એના માટે 1500 थैली सीमेंट नी જોઈએ છે કેટલી જોઈએ છે 1500 થેલી શું જોઈએ છે સિમેન્ટ ની જોઈએ છે 1 ટ્રક એક સાથે 250 થેલીઓ લઈ જશે એક સાથે કેટલી થેલી લઈ જશે થેલીઓ લઈ જશે 250 થેલીઓ લઈ જશે ટ્રકે કેટલા ફેરા મારવા પડશે ચલો જો હાઉસ બનાવવા ટોટલ કેટલી થેલીની જરૂર પડે છે 1500 થેલીની જરૂર પડે છે બરાબર છે તો અહીંયા આપણે લખી શકીએ જરૂરી સિમેન્ટ ની થેલી બરાબર 1500 બરાબર છે વન ટ્રક એક સાથે 250 થેલીઓ લઈ જઈ શકે છે હવે જો વન ટ્રીપમાં લઈ જઈ શકતી થેલી કેટલી 250 બરાબર છે તો આવી એ કેટલી ટ્રીપ મારશે ત્યારે એને 1500 થેલીઓ એ લઈ જઈ શકશે તો આપણે શું કરીશું ફ્રેન્ડ્સ ચલો કાઉન્ટિંગ કરીશું બરાબર છે સો વન ટ્રીપ પછી બાકી રહેતી સિમેન્ટની થેલી ટોટલ કેટલી છે 1500 માઇનસ 250 કેમ અહીંયા 250 લખ્યું કેમ કે ટોટલ આપણી પાસે 1500 થેલી છે એક ટ્રીપની અંદર 250 થેલી લઈ જઈ શકે છે બરાબર છે તો હવે એની પાસે કેટલી સિમેન્ટની થેલી બાકી રહેશે કાઉન્ટિંગ કરો અને મને આન્સર આપો કે 1500 માઇનસ 250 કેટલા રહેશે ફ્રેન્ડ્સ તો 1250 બેગ્સ 50 થેલી સિમેન્ટની હજુ બાકી રહેશે બરાબર છે હવે એની સેકન્ડ ટ્રીપ મારી પાસે સેકન્ડ ફેરો મારવો પડશે તો સેકન્ડ ટ્રીપ પછી બાકી રહેતી સિમેન્ટની સેકન્ડ ટ્રીપ પછી બાકી રહેતી સિમેન્ટની થેલી બરાબર 1250 માઇનસ 250 ચલો ઈઝી છે જલ્દી જલ્દી આન્સર આપો કેટલા બાકી વધશે વિદ્યાર્થી મિત્રો હા 1000 ચલો હવે થર્ડ ટ્રીપ પછી બાકી રહેતી સિમેન્ટની થેલી તો કેટલા રહ્યા 1000 માઇનસ 250 ચલો આન્સર આપો ફટાફટ અને કાઉન્ટિંગ કરો કેટલા બાકી રહેશે 1000 માઇનસ 250 સબટ્રેક્ટ કરીશું તો 750 બે બાકી રહેશે ચલો હવે ફોર ટ્રીપ પછી બાકી રહેતી સિમેન્ટની થેલી
50 is equal to answer बोलो कितना रहेसे तो 500 बराबर छे हजु आपने आगर 50 ट्रिक मारनी पड़शे बराबर छे तो 50 ट्रिक पछी बाकी रहेती सीमेंट की थैली तो 500 माइनस 250 इज इक्वल टू 250 હવે જો હજુ એક ટ્રિક થશે બરાબર લાસ્ટ 250 છે ને તો 6 ટ્રિક મારી પડશે 6 ટ્રિક પછી બાકી રહેતી સિમેન્ટની થેલી તો 250 માઈનસ 250 ઇઝ ઇક્વલ ટુ 0 6 ટ્રિક મારશે જો 6 ટ્રિક મારશે તો એની પાસે 0 સિમેન્ટની થેલી બાકી વધે તો આપણે અહીંયા આન્સર આપી અને કેટલી ટ્રિક મારવી પડી તો જુઓ ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફોર્થ અને 6 ટોટલ 6 ટ્રિક મારવી પડે છે બરાબર છે આની આનો જ આપણે બીજી રીતે કાઉન્ટિંગ કરીએ તો કઈ રીતે કરીશું ચલો જોઈએ શું છે એક ટ્રિકમાં ટોટલ 1500 થયેલી છે એક ટ્રિકમાં કેટલી લઈ જઈએ 250 તો પર મૂકીએ 250 સિમેન્ટની થેલી બરાબર એક ટ્રિક માટે 1500 સિમેન્ટની થેલી બરાબર કેટલી છે બરાબર છે આ આપણે પદ મૂકીને કર્યું ક્રોસ ગુણાકાર 1500 ઇન્ટુ 1 ઇઝ ઇક્વલ ટુ કેટલા 250 ચલો 0 જશે 0 જશે કેટલા બાકી રહી ગયા 150 ડિવાઈડ બાય 25 હવે તમે ડિવાઈડ બાય કરી શકો ભાગાકાર કરો તો 25 6 150 તો 6 ટ્રિક આવી જશે તો ફ્રેન્ડ્સ તમે બંનેમાંથી કોઈ પણ રીતે સમ્સને કાઉન્ટ કરી શકો છો બરાબર છે બંને મેથડ સાચી જ છે બંને મેથડથી તમારો આન્સર સાચો જ આવશે બરાબર તો ફ્રેન્ડ્સ આજે આટલું ફરી પાછા મળીએ